ઓકે બચ્ચા લોકો, હેલો એન્ડ વેલકમ ટુ ધ યુટ્યુબ ચેનલ ઓફ આલ્ફા વિદ્યા સંકુલ. અહીંયા આપણે ડિસ્કસ કરીએ છીએ તમારા ધોરણ 8નું ચેપ્ટર નંબર 16 પ્રકાશ. લાસ્ટ લેક્ચરની અંદર તમને યાદ હોય તો આપણે માનવ આંખ જે છે એની રચના જે છે એના વિશેની ચર્ચા કરેલી હતી. ક્યાં ક્યાં અંગો આપણા, ક્યાં ક્યાં ભાગો જે છે એ આપણી આંખની અંદર આવેલા છે અને તેમના કાર્ય શું છે. આઈ હોપ કે તમને એ જે છે એ સરખી રીતે સમજાઈ ગયું હશે. હવે આજના લેક્ચરમાં શરૂઆત આપણે કરશું નેત્રપટલ પરથી. નેત્રપટલ વિશે તમને બેઝિક માહિતી ખબર છે કે આપણી આંખની અંદર જે સૌથી પાછળનો ભાગ હોય એ નેત્રપટલ છે. નેત્રપટલ પર ઘણા બધા પ્રકાશ સંવેદી કોષો આવેલા હશે, એટલે જ્યારે નેત્રપટલ ઉપર પ્રકાશ પડે તો એ કોષો જે છે એની અંદર સંવેદના ઉત્પન્ન થાય અને એ સંવેદનાને લીધે જ તમને પ્રતિબિંબ જે છે એ જોવા મળે છે. પછી એ પ્રતિબિંબ જે છે એ વિદ્યુત સિગ્નલોમાં ફેરવાશે અને દ્રષ્ટિ ચેતા મારફતે તમારા મગજ સુધી પહોંચશે. આ નેત્રપટલ વિશે આટલી માહિતી તમને ખબર છે લાસ્ટ લેક્ચર પરથી. આજે આપણે થોડીક વધારે વાત કરીએ તો નેત્રપટલ પર બે પ્રકારના પ્રકાશ સંવેદી કોષો આવેલા હોય છે. કેટલા પ્રકારના? બે પ્રકારના, જેમાંથી એક કોષોને નામ આપવામાં આવે છે શંકુ કોષો અને બીજાને નામ આપવામાં આવે છે સળી કોષો. આમ નેત્રપટલ પર બે પ્રકારના પ્રકાશ સંવેદી કોષો હોય. એકને આપણે કહી શકીએ શંકુ કોષો અને બીજા પ્રકારના કોષો જે છે એને આપણે કહી શકીએ સળી કોષો. છે બંને પ્રકાશ સંવેદી કોષો જ. તો ડિફરન્સ શું છે એ સમજીએ આપણે. તો બાળકો, સળી કોષ જે છે ને એ જે પ્રકાશ તીવ્ર છે, જેની માત્રા વધારે છે, જે બ્રાઇટ છે, એના પ્રત્યે સંવેદના ધરાવતા હોય. કેવા પ્રકાશ માટે સંવેદના ધરાવશે શંકુ કોષો? તો તેજસ્વી પ્રકાશ. તેજસ્વી પ્રકાશ એટલે જે મોટો છે, જેની માત્રા વધારે છે. અને સળી કોષ જે છે એ ઝાંખા પ્રકાશની સંવેદના ધરાવતા હશે. આમ જ્યારે તમે વધારે પ્રકાશ ધરાવતા એરિયામાં છો, એવી જગ્યાએ છો, તો સળી કોષ જે છે એની સંવેદના વધારે હશે, કારણ કે એ જે તમારો તીવ્ર પ્રકાશ છે એની સંવેદનાને કેપ્ચર કરશે. અને જ્યારે તમે અંધારાની અંદર ચાલો છો, ઓછી લાઇટ છે, તો ઝાંખા પ્રકાશની સંવેદના કોણ ધરાવતું હશે? સળી કોષો ધરાવતા હશે. આપણે જો માનવ આંખની વાત કરીએ તો માનવ આંખમાં નેત્રપટલ જે છે એમાં શંકુ કોષો વધારે હશે, એટલા માટે આપણને સવારે બધું ક્લિયર દેખાય છે. રાતના સમયમાં આપણને એટલું બધું ક્લિયર નથી દેખાતું, કારણ કે સળી કોષોની સંખ્યા આપણા નેત્રપટલમાં ઘણી ઓછી છે. પરંતુ જ્યારે તમે વાત કરો છો નિશાચર જે એનિમલ્સ હોય છે એની, નિશાચર એટલે જે રાત્રે ફરતા હોય, જે રાત્રે જાગતા હોય, જેમ કે ઘુવડ, તો ઘુવડ જેવા જે તમારા એનિમલ્સ છે, જે ક્રિએચર્સ છે, એની અંદર સળી કોષોની માત્રા કેવી હશે? શંકુ કોષો કરતા વધારે. અને એટલા માટે જ તેમને રાતે વધારે ક્લિયર દેખાય, કારણ કે ઝાંખો પ્રકાશ જે છે એની સંવેદના ઉત્પન્ન થતી હશે અને સવારે એ જે છે એ અંજાઈ જાય એમની આંખો, કેમ કે શંકુ કોષો બહુ ઓછી માત્રામાં ધરાવે છે. આમ બે પ્રકારના કોષો, બે પ્રકારના જુદા જુદા પ્રકાશ માટે. અને એક મુદ્દો જે છે એ તમારે ખાસ યાદ રાખવાનો શું છે, કે નિશાચર એટલે કે રાતે ફરતા સજીવોમાં શંકુ કોષો કરતા, ક્યાં કોષો? સળી કોષો વધારે હશે, કારણ કે એમને ઝાંખા પ્રકાશમાં જ ફરવાનું છે. કરતા સળી કોષો, શંકુ કોષો કરતા સળી કોષો વધારે હોય છે. તો આમ નેત્રપટલ વિશે તમને હજુ એક વધારાની માહિતી મળી ગઈ કે ક્યાં ક્યાં પ્રકારના કોષ ધરાવ્યા છે અને એ કોષનું કામ શું છે. બીજી એક વસ્તુ કે નેત્રપટલ જે છે એના પર પ્રતિબિંબ જે બને છે એની સંવેદના તરત જ ગાયબ ના થઈ જાય, થોડાક સમય માટે રે. કેટલા સમય માટે રે? તો સેકન્ડના 16મા ભાગ જેટલા સમય માટે. શું કહું છું સમજાવું, કે નેત્રપટલ પર પ્રતિબિંબની સંવેદના એકના છેદમાં 16 સેકન્ડ સુધી રહે છે.
એટલે જેવો પ્રકાશ નેત્રપટલ ઉપર પડશે ત્યાં પ્રકાશ સંવેદી કોષો છે એ પ્રતિબિંબ બનાવશે, અને જે પ્રતિબિંબ બન્યું છે એની સંવેદના તમારા નેત્રપટલ રેટિના ઉપર 1/16 સેકન્ડ સુધી રહેશે. હવે આ સંવેદના રહેવું એ હું તમને એક બીજા એક્ઝામ્પલથી સમજાવું. માની લો કે તમે કંઈ તોફાન કર્યા છે અને પછી તમારા પેરેન્ટ્સ જે છે એ તમને એક થપ્પડ લગાવે છે, તો એ થપ્પડ તો આપણા ગાલ પર લાગી જાય પણ પછી એની સંવેદના જે છે એ થોડાક સમય માટે તમારા ગાલ પર રહે. તમતમ થાય ને? હા, બસ એ જ વસ્તુ તમારે અહીંયા જે છે એ કનેક્ટ કરવાની છે કે જે પ્રતિબિંબ તમારી આંખ પર બને છે, આંખ એટલે નેત્રપટલ ઉપર અંદર, એની સંવેદના 1/16 સેકન્ડ સુધી રહેશે. હવે આનો અર્થ શું થાય કે જો તમે કંઈક એવું કરો કે જેના દ્વારા તમારી આંખ ઉપર 1 સેકન્ડમાં 16 કરતા વધારે પ્રતિબિંબો બને, હું તમારી આંખની સામે 1 સેકન્ડમાં 16 કરતા વધારે પ્રતિબિંબો જે છે એને પસાર કરું, તો તમને એ બધા જ પ્રતિબિંબો એકબીજા સાથે કનેક્ટેડ એટલે કે જોડેલા અને સાથે ગતિ કરતા જોવા મળશે. જો આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, સમજીએ આને, સમજશું આપણે ડિટેલમાં. અત્યારે ખાલી થોડુંક એવું સમજાય તો જોઈ લો કે જો 1 સેકન્ડમાં આંખ સામેથી 16 કરતા વધારે પ્રતિબિંબો પસાર થાય તો આપણને તે એક સાથે ગતિમાં દેખાય છે. જો સમજીએ આપણે, માની લો કે તમારી આંખ જે છે એની સામે હું આ રીતે મારો હાથ બતાવું છું, તો હાથનું પ્રતિબિંબ જે છે એ તમારી આંખ જે છે નેત્રપટલ પર કેટલા સમય સુધી રહેશે? 1/16 સેકન્ડ સુધી. હવે 1 સેકન્ડમાં હું જો તમને મારા હાથના 16 કરતા વધારે પ્રતિબિંબો અલગ અલગ જગ્યાએ બતાવું ને, તો તમને આ બધા જ પ્રતિબિંબો એક સાથે દેખાશે, એટલે મારો હાથ જે છે એ તમને ગતિમાં જોવા મળશે. કારણ કે હજુ એક પ્રતિબિંબની સંવેદના પૂરી નથી થઈ ત્યાં જ બીજું પ્રતિબિંબ આવી ગયું, એટલે એ બંને એકબીજાને જોડાઈ જાય. અને આ વસ્તુ થવાને લીધે જ આપણે કોઈ પણ પદાર્થને ગતિમાં જોઈ શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે અત્યારે મારો હાથ જે છે એ તમને આ રીતે ગતિમાં એટલા માટે દેખાય છે કારણ કે તમારી આંખની સામેથી ઘણા બધા પ્રતિબિંબો એક હારે પસાર થઈ ગયા. એક્ચ્યુઅલમાં તમારી આંખ જે છે એણે દરેક જે ઇન્સ્ટન્ટ છે, દરેક તમારો જે આ ચોક્કસ ક્ષણ છે એનો ફોટો કેપ્ચર કર્યો હશે, પણ એટલા બધા ફોટાઓ 1 સેકન્ડમાં એક હારે તમારા નેત્રપટલ ઉપર બને છે કે જેથી એ તમને બધા એક સાથે દેખાશે. એટલે આપણને શું લાગે કે વસ્તુ કેવી છે? ગતિમાં. તમે કોઈ પણ વિડીયો જોઈ શકો છો અથવા કોઈ પણ મૂવી તમે જુઓ છો તો એ જ રીતે બનેલું છે. યાદ કરો પહેલાંના ટાઈમની અંદર જે પ્રોજેક્ટર્સ આવતા હતા એમની રચના કંઈક આ પ્રકારની હતી. એમાં તમને પેન ડ્રાઈવ કે પછી એના ડેટાની અંદર મૂવી ના જોવા મળતું, એની અંદર શું હોય તો એની અંદર આખો એક રોલ હોય પિક્ચર્સનો. આવું તમે કદાચ જોયું હશે, આ પ્રકારની ડિસ્ક હોય તમારા કેમેરાની ઉપર. આ જે છે એ કેમેરો વિચારો, ઓકે, અને આ તમારું પ્રોજેક્શન માટેનું આગળનો જે ભાગ હોય તે, અને પછી આના પરથી પ્રોજેક્શન જે છે એ તમારું પડદા ઉપર પડશે. તો ઉપરની તરફ યાદ કરો, જો તમે ક્યારેય જોયું હોય ટીવીમાં તો આ રીતે એક રોલ ફરતો હોય આખો, અને એ રોલ જે છે એની અંદર ફોટાઓ હોય પિક્ચર્સ આ રીતે. અને પછી એ શું કરે તો આ ડિસ્કને એવી રીતે ફેરવે કે જેથી આ બધા જ ફોટાઓ ઝડપથી ગતિ કરે, એટલે તમારી આંખ, તમે જ્યારે જુઓ છો તો તમારી આંખની સામે આ પિક્ચર્સ બધા 1 સેકન્ડમાં પસાર થઈ જાય, અને જો 16 કરતા વધારે પિક્ચર એક સાથે પસાર થાય તો તમને આખું પિક્ચર જે છે એ ગતિમાં લાગશે.
સમજાય છે? આમ કોઈ પણ વિડીયો તમે જુઓ છો, કોઈ વસ્તુને તમે ગતિમાં જુઓ છો, એનું કારણ શું છે? કારણ કે તમારી આંખ પર પ્રતિબિંબ જે છે એ 16 કરતા વધારે બન્યા છે એક સેકન્ડની અંદર. એકચ્યુઅલમાં જો તમે મૂવીઝની વાત કરો તો સામાન્ય રીતે મૂવીઝ જે છે એની અંદર 16 કરતા વધારે, એટલે 17, 18, 19, 20 તમે જેટલા ચાહો એટલા ચાલે, પણ મૂવીઝની અંદર પર્ટિક્યુલરલી આપણે 24 ચિત્રો જે હોય છે એમને એક સેકન્ડમાં પસાર કરવામાં આવ્યા છે. મૂવીઝમાં સામાન્ય રીતે એક સેકન્ડમાં 24, હવે 24 તમને ખબર છે 16 કરતા વધારે મોટા છે એટલે ગતિમાં જ તમને દેખાશે, 24 પિક્ચર્સ પસાર કરવામાં આવે છે. આમ તમને કોઈ પણ વસ્તુ જે છે એ ગતિમાં જોવા મળે છે. હવે તો મોબાઈલ ફોનની અંદર પણ તમને ઓપ્શન કદાચ જો તમારું ધ્યાન ગયું હોય તો જોવા મળે છે. જ્યારે તમે યુટ્યુબની અંદર કોઈ પણ વિડીયો જોતા હોય, જેમ કે આ જ વિડીયો જે છે, તો એમાં ક્વોલિટી જે હોય આપણી 480, 720 અને 1080, એની બાજુમાં ઘણીવાર તમને 30 અને 60 એવું લખેલું જોવા મળે. તો એ 30 અને 60 જે છે એ ફ્રેમ જ છે. તમે 720 અને 30 એવો ઓપ્શન પસંદ કરો ને એટલે એવું થાય. આવો ઓપ્શન તમે પસંદ કરો કે 720 પિક્સલ અને 30 ફ્રેમ, આનો અર્થ શું થાય કે તમારી આંખ સામે 720 પિક્સલની ક્વોલિટી ધરાવતા એક સેકન્ડમાં 30 પિક્ચર જે છે એ પસાર થશે. જ્યારે તમે એવો ઓપ્શન પસંદ કરો કે 720 અને 60, તો 720 પિક્સલની ક્વોલિટી ધરાવતા એક સેકન્ડમાં કેટલા પિક્ચર્સ પસાર થશે? 60 જેટલા. એટલે બંને વિડીયોઝ જે છે એની અંદરથી તમને આ 60-વાળો વિડીયો થોડોક વધારે ઝડપથી ભાગતો દેખાશે, કારણ કે એમાં ફ્રેમ જે છે એ તમને વધારે મળે છે. આ રીતે મોબાઈલની અંદર પણ જો તમારું ધ્યાન જાય તો ક્યારેક જોજો, આ 30 અને 60 શું છે? ફ્રેમની સંખ્યા છે જે એક સેકન્ડમાં તમારી આંખ સામેથી પસાર થવાની છે, અને એના લીધે ગતિ જે છે એ તમને કોઈ પણ વસ્તુની દેખાય છે અને વિડીયો તમે જોઈ શકો છો. જો આવું ના થતું હોત ને તો આપણે વિડીયો જોઈ જ ના શકત, આપણને માત્ર પિક્ચર્સ જ દેખાત, પણ એવું થતું નથી અને એ સારું છે. એટલા માટે આપણે કોઈ પણ વસ્તુને ગતિમાં અને વિડીયોઝ જે છે એ જોઈ શકીએ છીએ. હવે વાત કરીએ એક થોડી એક્સ્ટ્રા, કે જો તમે તમારી આંખનું સરખી રીતે ધ્યાન ના રાખો તો આંખમાં તમને જુદા જુદા પ્રકારની ખામીઓ જોવા મળે. હવે આ જુદા જુદા પ્રકારની ખામીઓ એટલે શું થાય? તો સામાન્ય ભાષામાં આપણે કહીએ તો તમને નંબર આવી જાય. જેટલા પણ લોકોને મારી જેમ નંબર છે એમની આંખ જે છે એની અંદર દ્રષ્ટિની ખામી ઉત્પન્ન થઈ ગઈ છે. સામાન્ય રીતે આપણને બે પ્રકારની ખામીઓ જોવા મળે, લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી. દ્રષ્ટિની ખામીઓ 10મા ધોરણની અંદર તમે આ ટોપિક જે છે એને પાછો ભણશો, અત્યારે થોડુંક એવું જાણી લો. બે પ્રકારની આપણી આંખ જે છે એની અંદર ખામીઓ ઉત્પન્ન થઈ શકે, શા માટે ઉત્પન્ન થાય એના વિશે પણ હું તમને થોડીક એવી ચર્ચા જે છે કરીને સમજાવીશ. ખાલી અત્યારે નામ યાદ રાખો, એકને કહેવાય લઘુ દ્રષ્ટિની ખામી અને બીજી જે ખામી છે એને કહેવાય ગુરુ દ્રષ્ટિની ખામી. ગુરુ દ્રષ્ટિની ખામી, હવે આ લઘુ દ્રષ્ટિની ખામી શું છે? તો વ્યક્તિ જે હોય એને નજીકની વસ્તુ જોવામાં કોઈ વાંધો ના આવે, નજીકની વસ્તુ એને એકદમ ક્લિયર દેખાય, પણ દૂરની વસ્તુ જે છે એને ઝાંખી દેખાશે, જેને આપણે શું કહીએ દૂરના નંબર. જે લોકોને દૂરના નંબર છે એને ખબર છે કે નજીકમાં કોઈ વસ્તુ પડેલી હોય તો આપણને એકદમ ક્લિયર દેખાય, પણ જેવું તમે કોઈ દૂરની વસ્તુને જોવાની ટ્રાય કરો તો તમને એ વસ્તુનું પ્રતિબિંબ કેવું દેખાશે? ઝાંખું. તો આવા પ્રકારની ખામીને લઘુ દ્રષ્ટિની ખામી કહેવામાં આવે છે. ઇન શોર્ટ, દૂરના નંબર, નજીકનું ચોખ્ખું દેખાશે
परंतु दूरनु चोखु अथवा तो क्लियर देखातु नथी। આ હતી લઘુ દ્રષ્ટિની ખામી, આના કરતા ઊંધું એટલે ગુરુ દ્રષ્ટિની ખામી। દૂરની વસ્તુ જોવામાં કોઈ પણ જાતની તકલીફ ના થાય, બધું તમને ક્લિયર દેખાય, પણ નજીક રાખેલી વસ્તુ જોવામાં તમને પ્રોબ્લેમ આવે તો આવી ખામીને શું કહેવાય? ગુરુ દ્રષ્ટિની ખામી। દૂરની વસ્તુઓ ચોખ્ખી દેખાય, પરંતુ નજીકનું ચોખ્ખું દેખાતું નથી। હવે લઘુ દ્રષ્ટિની ખામી જે છે એ તમને બધા જ વ્યક્તિઓમાં જોવા મળે, નાની ઉંમરે પણ નંબર લોકોને આવી જાય। ગુરુદ્રષ્ટિની ખામી જે છે એ સામાન્ય રીતે તમને મોટી ઉંમરના વ્યક્તિઓમાં જોવા મળે। દૂરના નંબર જે છે એ સામાન્ય છે, બધામાં જોવા મળે છે, અને મોટાભાગના લોકો જે ચશ્મા પહેરે છે એને દૂરના જ નંબર હોય છે। નજીકના નંબર જે હોય એ મોટા વ્યક્તિઓને જેની ઉંમર વધારે થઈ ગઈ છે, જે એજ્ડ પીપલ છે, એમનામાં વૃદ્ધોમાં જોવા મળે છે। હવે શા માટે આવું થાય એ આપણે સમજીએ તો વસ્તુની એક ચોખ્ખી ઇમેજ દેખાવવા માટે જે પ્રકાશના કિરણો છે ને એ તમારા નેત્રપટલની ઉપર એક્ઝેક્ટલી કેન્દ્રિત થવા જોઈએ। હવે ઘણીવાર કેવું થાય કે તમારો જે નેત્રમણી છે એ પોતાની સાઈઝમાં ફેરફાર ન કરી શકે। આપણને ખબર છે કે આપણો જે નેત્રમણી છે, નેત્રમણી એટલે તમારો લેન્સ, એ લેન્સ જાડો પાતળો થાય નજીકની વસ્તુ અને દૂરની વસ્તુ જોવા માટે। જ્યારે તમારે દૂરની વસ્તુ જોવી હોય ને તો આંખનો લેન્સ તમારો પાતળો રહેવો જોઈએ, જાડો રહે તો ના ચાલે। આમ જો તમારી આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો ના થઈ શકે તો તમને કયા પ્રકારની ખામી થશે? લઘુ દ્રષ્ટિની ખામી। લેન્સ તમારો જાડો જ રહેશે, પાતળો થતો નથી। એટલે એક મુદ્દો તમે આવો પણ લખી શકો કે લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો નથી। અહીંયા શું લખશો વિચારો તો આના કરતા ઊંધું, કે લેન્સ જે છે એ તમારો પાતળો તો થઈ જતો હોય પણ નજીકની વસ્તુ જોવા માટે જાડો થઈ શકતો નથી। લેન્સ જરૂરિયાત મુજબ, લેન્સ જરૂરિયાત મુજબ જાડો થઈ શકતો નથી અને એના લીધે તમારી આંખમાં તમને જે છે એ નજીકના નંબર જોવા મળે છે। હવે જો નંબર આવી જાય તો આપણે શું કરવાનું તમને ખબર છે? આપણે ચશ્મા પહેરવા પડે, ચશ્મા એટલે ખાસ પ્રકારના લેન્સ। હવે લેન્સના બે પ્રકાર હોય, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ, મેં તમને આગળના લેક્ચરમાં સમજાવ્યું હતું। જો તમને દૂરના નંબર હોય ને તો તમારે અંતર્ગોળ લેન્સવાળા ચશ્મા પહેરવા પડે। જે લોકો મારી જેમ દૂરના નંબરવાળા છે તો એના ચશ્મામાં અંતર્ગોળ લેન્સ હોય। તમે યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળો અને પાવર વાળો અંતર્ગોળ લેન્સ પહેરો એટલે તમને વસ્તુઓ જે છે એ ક્લિયરલી દેખાશે। જો નજીકના નંબર તમને હોય તો તમારે કેવો લેન્સ પહેરવો પડશે અથવા તો કેવા લેન્સવાળા તમારે ચશ્મા પહેરવા પડશે? બહિર્ગોળ લેન્સવાળા। આ ચશ્માનો ઉપયોગ તમે કરો યોગ્ય કેન્દ્ર લંબાઈ અને યોગ્ય પાવરવાળા તો તમને વસ્તુઓ નજીકની જે છે એ પછી ક્લિયર દેખાવવા લાગશે। આ ઉપરાંત મોટી ઉંમરે ઘણીવાર કેવું થાય કે તમારો લેન્સ જે છે એ ઝાંખો પડી જાય, અને લેન્સ ઝાંખો પડી જવાનું કારણ એ છે કે એના આગળના વિસ્તારમાં દૂધિયું પડ જામી જાય, એક ફોઇલ જે છે એ બનવા મળશે। ફોર એક્ઝામ્પલ તરીકે તમારો આ લેન્સ છે તો લાંબા સમયે શું થાય કે આ લેન્સ જે છે એના આગળના વિસ્તારમાં તમારો લેન્સ જે છે એની ઉપર આ રીતે દૂધિયા કલરનું પડ જે છે એ જામવા લાગશે અને આ લેન્સ કવર થઈ જશે તો પછી પ્રકાશ જે છે એ તમારા લેન્સમાંથી આગળ નહીં વધી શકે અને એટલા માટે તમારી દ્રષ્ટિ જે છે એ કદાચ આંશિક અથવા તો સંપૂર્ણપણે પણ જઈ શકે છે અને આ દ્રષ્ટિની ખામી જે છે એને મોતિયો કહેવામાં આવે છે। કદાચ તમારા જે
ગ્રેન્ડ પેરેન્ટ્સ છે, દાદા દાદીઓ, એને આવી કોઈ ખામી ક્યારેક થઈ હશે અને પછી આપણે શું કરાવ્યું હશે, એનું ઓપરેશન કરાવ્યું હશે. તો ઓપરેશન દ્વારા તમે મોતીઓ જે છે એ દૂર કરાવી શકો. ઓપરેશનમાં એ લોકો શું કરે તો બીજું કંઈ ન કરે. આજે તમને આગળના વિસ્તારમાં પણ જામી ગયેલું દેખાય છે, જે જમા કચરો જે જમા થઈ ગયો છે એને ક્લીન કરી નાખવાનો. કચરો ક્લીન થઈ જાય તો પાછો જે છે એ તમારો લેન્સ પોતાનું યોગ્ય કાર્ય કરવા લાગે. જો લેન્સ વધારે પડતો ખરાબ થઈ ગયો હોય તો ઘણીવાર તમારે લેન્સ જે છે એને પણ બદલાવવો પડે. તો પછી એ તમને બીજી નેત્રમણી જે છે એ ફિટ કરી દેશે અને જે લોકોની દ્રષ્ટિ વહી ગઈ છે એ પાછી એમને મળી જાય. આમ મુખ્યત્વે તમને ત્રણ પ્રકારની જે છે એ ખામીઓ જોવા મળે છે. લઘુદ્રષ્ટિની ખામી, ગુરુદ્રષ્ટિની ખામી અને મોતીઓ. આ બંને જે છે એ ચશ્માથી સોલ્વ થઈ જાય અને મોતિયા માટે તમારે ઓપરેશન અથવા તો નેત્રમણી જે છે એ ચેન્જ કરાવવો પડે. હવે આવું તમારી હારે ન થાય એના માટે તમારે શું કરવાનું, તો આંખ જે છે એનો યોગ્ય તમારે દેખભાળ રાખવાની. દેખભાળમાં આપણે શું શું કરશું, તો પહેલી વસ્તુ એ કે બહુ વધારે ટીવી અથવા તો મોબાઈલ જે છે એ નહીં જોવાનો. ઓકે, આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આંખ જે છે એની અંદર કોઈ કચરો ના જાય એનું તમારે ધ્યાન રાખવાનું. વધારે પડતી આંખ જે છે એને તમારે ચોળવાની નથી, અથવા તો આંખની અંદર વધારે જે છે એ તમને માની લો કે કંઈ ખંજોડ કે એવું આવતું હોય તો તરત ડૉક્ટર પાસે વહી જવાનું, યોગ્ય જે છે એનું ચેકઅપ કરાવવાનું છે. અને આ બધું કરતાની સાથે સાથે તમારે યોગ્ય જે છે એ આહાર લેવાનો છે. કારણ કે આંખ જે છે એને એક વિટામિનની જરૂર હોય, અને ક્યુ વિટામિન હોય તો વિટામિન એ. એટલે જો તમારી આંખ સરખી રીતે કામ કરે અને તમને કોઈ પણ પ્રકારની ખામી આંખમાં ના ઉત્પન્ન થાય તો તમારે વિટામિન એ જે છે એ ધરાવતા આહારને લેવા પડે. વિટામિન એ તમને કઈ કઈ જગ્યાએથી અને ક્યાં ક્યાં પ્રકારના ખોરાકમાંથી મળી શકે, તો બહુ સિમ્પલ છે. પહેલી વસ્તુ લીલા શાકભાજી. એટલે તમારા પેરેન્ટ્સ તમને કહે છે કે ખાલી બટેકા નથી ખાવાના, બધી વસ્તુ જે છે એ તમારે ખાવી જોઈએ, કેમ કે લીલા શાકભાજી જે છે એની અંદરથી તમને વિટામિન એ મળવાનું છે, જે તમારી આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત ગાજર જે છે એની અંદરથી પણ તમને વિટામિન એ મળી શકે છે. સફરજન જે છે એની અંદરથી પણ આપણને વિટામિન એ મળી શકે છે. અને પછી જો તમે મને એમ પૂછશો કે સર વિટામિન એ પુષ્કળ પ્રમાણમાં મળે એવા ફળો અમને જણાવો, તો બે ફળ છે, પપૈયું અને કેરી. પપૈયું અને કેરી બંને જે છે એમાંથી તમને ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં વિટામિન એ જે છે એ મળી જશે. એટલે કેરી અને પપૈયું ખાઓ તો તમારી આંખ જે છે એ કેવી રહેશે, એકદમ હેલ્ધી તંદુરસ્ત. અમે ઉનાળો જ આવે છે તો કેરી વધારે ખાજો એટલે આંખ જે છે એ તમારી એકદમ હેલ્ધી રહેશે. તો આ રીતે આંખ જે છે એની તમારે થોડીક કાળજી પણ રાખવી જોઈએ. આઈ હોપ કે તમને આંખની જે છે એ ખામીઓ બે પ્રકારની, સોરી આમ તો ત્રણ પ્રકારની, અને છેલ્લે કેવા પ્રકારનો ખોરાક આપણે ખાવો જોઈએ અને શા માટે ખાવો જોઈએ આ બધી જ વસ્તુ ડિટેલમાં સમજાઈ ગઈ હશે. તો બસ આ લેક્ચર માટે આપણે આટલું જ રાખીએ છીએ. ફરીથી પાછા મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. એન્જોય યોર ડે એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.